ચરિયે વ્રતના દ્રઢ નિच्चय થી અંતિમ વિજય દર્શાવતું વજ્ર સ્વામી નું દ્રષ્ટાંત વજ્ર સ્વામી માતાના ઉદરમાં હતા એ વખતે એમના પિતાને એવો વૈરાગ્ય આવેલો કે એમના પિતાએ ત્યાગ કર્યો સારામાં સારા આચાર પાડતા સાધુ તરીકે પ્રખ્યાતી પામ્યા એ વિહાર કરતા હતા વિહાર કરતા કરતા એ આ જ ગામમાં આવતા હોય છે એ દરમિયાનમાં આ બાળકનો વજ્રસ્વામી નો જન્મ થયો અને જન્મ થતાની સાથે જ આ બાળક ચોધા આશુએ રડવા લાગ્યું સતત રડ્યા જ કરે રડ્યા જ કરે રડ્યા જ કરે એની માં એને શાંત રાખવા હજારો ઉપાયો કરે આસપાસના બધા ભેગા થઈને ઉપાયો કરે પણ આ બાળક રડ્યા જ કરે એટલે મા એવી બધી કંટાળી ગઈ કે એનો બાપા આ મારે માથે મોટી આફત મૂકીને જતો રહ્યો એ વજ્રસ્વામીના પિતાને ચ્યા વજ્રસ્વામીના પિતાને સાધુ વેશે એ જ ગામમાં આવવાનું થયું અને ગુરુએ ગોચરી માટે એમને મોકલ્યા અને કહ્યું કે ગોચરીમાં જે મળે એ આજે તમારે લઈને આવવાનું છે અને કર્મ સંયોગે જુઓ કુદરતમાં કેવો યોગાનુયોગ યોગ બેસતો હોય છે એ એમના જ ઘરે ગયા અને એમને ગોચરી માટે જેવું કહ્યું ભિક્ષામ દેહી સનાતન ધર્મ પ્રમાણે જેવું કહ્યું કે એ માય એકદમ બહાર નીકળી અને આ છોકરાથી કંટાળી ગઈ હતી એટલે એને આ છોકરો વરાઈ દીધો ગુરુ આજ્ઞા હતી કે જે કઈ ભિક્ષાઓ મળે એ લઈને આવવાનું છોકરો જેવો એના પિતાના આવ્યો તરત જ એનું રડવાનું બંધ થયું બધાને આશ્ચર્ય થયું એમ એ છોકરાની મુખ મુજરાવટ લઈ ગઈ રડવાનું બંધ થઈ ગયું એ પિતાએ ઉપાશ્રયની અંદર જે સાધુજી મહારાજો હતા એ સાધ્વીજી મહારાજોને એક એમને કાપડનું પારણું બનાવી અને એની અંદર એ છોકરાને સોવાડી દીધો એ છોકરો અક્ષરે રડતો નથી બોલતો નથી પણ સાધ્વીજી મહારાજોને જે જે ગાથાઓનું આ પ્રવચન સંભળાવવામાં આવે છે સાધુ મહારાજ દ્વારા એ બધી જ ગાથાઓને આ છોકરો પારણામો પરનામો એક ચિત્તે સાંભળ્યા કરે છે એક એવો પ્રસંગ આવ્યો કે પ્રસંગે આ નાના છોકરાએ બધી ગાથાઓ બોલવાની શરૂઆત કરી દીધી ત્યારે આખું જગત આશ્ચર્ય ચકિત થઈ ગયું કે નાનપણ અને આ સમાચાર જેવા જૈન સમાજે જાણ્યા કે જૈન સમાજ આખો ભેગો થયો આની માને ધમકાવવા લાગ્યો કે તે ભૂલ કરી કે આ છોકરાને દીક્ષામાં વરાવી દીધો આ છોકરો જો આપણને પાછો મળે તો જૈન સમાજનું નામ એ રોનક કરે એમ ચારે બાજુએ જૈન સમાજનો ડંકો વાગે એમ એટલે એમને ફરિયાદ કરી આ સાધુ મહારાજોને કહ્યું કે આ છોકરો અમને પરત આપો પણ પેલો એ કઈ દાદ દીધી નહીં એટલે રાજ્ય દરબારમાં આ ફરિયાદ ગઈ અને ન્યાય તોડવા માટે રાજા વિચારવા લાગ્યો કે કઈ રીતે આનો ન્યાય આપવો હોય એક બાજુ આખો જૈન સમાજ પ્રતિષ્ઠિત માણસો રાજના ધુરંધરો કહેવાય એવા માણસો બીજી બાજુ થોડાક સાધુ મહારાજો એની વચ્ચે ન્યાય કઈ રીતે આપવો ત્યાં એને એક યુક્તિ સૂજીએ એને રાજ દરબાર ની અંદર નાના છોકરાને આકર્ષી જાય ગમી જાય એવા જુદા પ્રકારના વિવિધ રમકડા ખાદ્યપેય સામગ્રી આવું બધું જબરજસ્ત આકર્ષક ચીજ વસ્તુઓ ગોઠવી દીધી અને એથી દૂર દૂરના ભાગમાં જૈન સાધુના સાધનો ઉપકરણો વોગો વગેરે મૂકેલા આ છોકરાને ત્યાંથી પસાર કરવામાં આવ્યો આવી ખાદ્ય પીની આકર્ષક જુદા જુદા પ્રકારના રમકડા ચીજવસ્તુઓ પણ છોકરાએ એના તરફ નજર સુધા ન કરી એમ અને એ આગળ વધીને દૂર જે જૈન સાધુ મહારાજના ઉપકરણનો વોગો હોય એ વોગો હાથોમાં પકડી અને ત્યાં નાચવા લાગ્યો એ રાજાએ પોતાનો નિર્ણય જાહેર કર્યો જૈન સમાજના માણસોને કહ્યું કે જો એ રમકડા વગેરેથી આકર્ષાયો હોત તો તમને એ સુપ્રત કરત પણ એ આ જૈન સમાજના ના જે સાધનોથી નહીં લૌકિક સાધનોથી નહીં પણ સાધુ મહારાજના ઉપકરણોથી આકર્ષાયો છે હવે એ સાધુ મહારાજો પાસે જ રહે એવો અમારો આ નિર્ણય છે રાજ્ય તરફથી આ વજ્ર સ્વામી જ્યારે વ્યાખ્યાન આપતા હોય જે જે ખરેખર અંતર થી જીજ્ઞાસા ધરાવનારા હોય એ બધા આ વજ્ર નું અંદરનું અંદરનું તપોબળ બ્રહ્મચર્ય વ્રત બાળ બધું એટલું બધું વાણીમાં ઓજસવાળી વાણી હતી કે બધાને અસર કરી જતી હતી એમાં એમની વાણી સાંભળવા માટે એ વખતના જૈન સમાજના ખ્યાત નામ નગર શેઠ જેવી એ પ્રખ્યાત વ્યક્તિ ધનાવા શેઠ એ ધનાવા શેઠનું આખું કુટુંબ એ સ્વામીનું વ્યાખ્યાન સાંભળી આફરીન થઈ જાય એમાં પણ ધનાવા શેઠની જે દીકરી કે એ દીકરીના વખાણ રૂપ રંગ અને આવડત એના ચારે બાજુએ એની પ્રશંસા થતી હતી એ રૂકમણી દીકરી આ વ્યાખ્યાન એક ચિત્તે સાંભળ્યા જ કરે સાંભળ્યા જ કરે સાંભળ્યા જ કરે અને આખો સમાજ આશ્ચર્યચકિત થઈ ગયો કે કેવું પડશે આ છોકરીને કહેવું પડશે આ છોકરીના સંસ્કારોને એના માતા પિતાને પણ એક દિવસે આ છોકરીએ આવીને ઘરમાં એના પિતાને ધનાવા શેઠ વાત કરી અને ધનાવા શેઠના હૃદયમાં વજ્ર લેપ જેવો આંચકો લાગ્યો આ છોકરીએ કહ્યું કે મેં મનોમય નક્કી કર્યું છે કે મારે આ વજ્ર સ્વામી સાધુ જોડે જ લગ્ન કરવા છે એમના સિવાયના બીજા બધા જ પુરુષો મારે મન પિતા તુલ્ય છે માતા તુલ્ય છે અને એના પિતાને જે આંચકો લાગ્યો અરે દીકરી શું તું વાત કરે છે આ તો સાધુ મહારાજ છે વજ્રસ્વામી છે એમને તો બ્રહ્મચર્ય વ્રતની એ દીક્ષા લીધેલી છે એને પરણવાની આવી ગેલસા તું છોડી દે એક ની એક દીકરી હતી લાડકોડમાં ઉછરેલી હતી પિતાની વાલામાં વાલી હતી ઘરનું હૃદય કહી શકો એવું આખા ઘરને જીતી લીધેલી આ દીકરી એ એની એના મક્કમ નિર્ણયમાંથી વિચલિત થતી નથી સેવટે ધનાવા શેઠે વિચાર કર્યો કે હવે શું કરવું એમ છોકરી દરરોજ રોજ સાંજે શેઠ ને એ ગામની બાર ગુફામાં જ્યાં રહેતા હતા ત્યાં ધનાવા શેઠ એમની દીકરીને લઈને એ ગુફામાં ગયા અને વજ્રસ્વામીને કહ્યું કે સાધુ મહારાજ અમને માફ કરજો પણ આ મારી દીકરીએ પ્રતિજ્ઞા લીધી છે કે તમારી જોડે જ એને લગ્ન કરવું છે આ ડ્રગ સંપત્તિ ઝવેરા પન્ના માણેક આ બધું આ સાથે અહીંયા મૂકું છું એમ આ દીકરીએ મૂકું છું તમારે એની ઈચ્છા પ્રમાણે એની જોડે લગ્ન કરવાના હું અહીંયાથી જાઉં છું એમ એ ધનાવા શેઠ ત્યાંથી જતા રહ્યા અને આ દીકરી જુદી જુદી રીતે એકાંત હોવાથી વજ્ર સ્વામીને વિનંતીઓ કરવા લાગી પણ વજ્ર સ્વામી નું બધું અંદરનું વજ્ર જેવું મજબૂત હતું એમના શરીરમાં વિષયનું એક પણ પરમાણુ જો વજ્ર સ્વામી ના શરીરમાં હોત તો આવા એકાંતમાં આવી સ્વરૂપવાન દીકરી અને રત્ન માણેક ઝવેરા સાથેની પણ પરમાણુ પણ હતું નહીં એટલે ગમે તેટલી સામેથી માગણી આવવા લાગી તો પણ એ કિંચિત માત્ર પણ વિચલિત થયા નહીં અને અસહજ થયા નહીં એ પહેલાંની માફક સહજ રહ્યા સહજ રહ્યા કુદરતનો કે છે કાનૂન છે કે જો તમે પોતાના નિશ્ચય મોક્ષ પક્ષી નિશ્ચય આ છોકરીની અંદર એવું હૃદય પરિવર્તન થયું આ મહારાજ સાહેબ ની જોડે રહેવાના કારણે શહેરમાં તો જાત જાતની અફવાઓ ચાલ્યા કરતી હતી પણ હકીકતમાં શું છે એ તો માત્ર માત્ર કેવલી અને વાત છે વજ્રસ્વામી કિંચિત માત્ર પણ વિચલિત ન થવાને કારણે આ છોકરીના હૃદયની અંદર એવું પરિવર્તન આવ્યું કે છોકરીએ દીક્ષા લઈ વજ્ર સ્વામી પાસે ચારિત્ર ધારણ કર્યું દાદા વિષયનું પરમાણુ નહોતું જીતેન્દ્રજીન જીતમો જીન ક્ષીણમોજીન ની દશા વખતે આપણે જોયું કે માલિકી ભાવ વિનાના આ શરીરને જે કોઈ અડે એનો વિષય સ્થંપી જાય આવા વિષય વિકાર વિનાના એક પણ પરમાણુ વિષયનું દાદા ભગવાનનું નહોતું એમ અરે દાદા ભગવાને તો જ્યારે પુત્રનો જન્મ થયો ત્યારે પેડા વેચ્યા અને મરણ થયું ત્યારે પણ પેડા વેચ્યા ને કહ્યું કે મહેમાનો ગયા સંતાન પ્રત્યે કિંચિત પ્રત્યે નાનપણથી કિંચિત માત્ર પણ મમતા નહીં એવા પર પરમ પુરુષને કોટી કોટી પ્રણામ કરવામાં આવે છે હીરાબાની એક આંખ જતી રહી એટલે જેમને દીકરીઓ હતી એવા વાળા કેટલાય પાટીદાર પિતાઓ એ મોટો મોટો કર્યાવર લઈને સંપત્તિ લઈને દાદા ભગવાન પાસે આવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તમે આ દીકરીને અંગીકાર કરો આ બધી સંપત્તિ કર્યાવરમાં આખી જિંદગી સુધી તમારે કશું કરવાનું નહીં દીકરી બંનેની સેવા કરશે અને તમારું જીવન જે રીતે તમારે ભક્તિમય જીવવું હોય જીવી શકો એમ એ વખતે દાદા ભગવાનના શરીરમાં જો વિષયનું પરમાણુ હોત તો દાદા ભગવાન એવું કે કે મારો લગ્ન કરવાનો વિચાર નથી પણ તમારા બધાનો આગ્રહ છે એટલે હું આગ્રહને માન કરી તમારી દીકરીને સ્વીકારું છું આવું કહેવાના બદલે જેવી પ્રપોઝલ આવી કે દાદા ભગવાનના શરીરમાં વિષયનું પરમાણુ નહીં હોવાને કારણે અંદર એક પણ પ્રકારની હિલચાલ ન થઈ અને સિંહ ગર્જના કરીને દાદા ભગવાને એ બધાને સંભળાવી દીધું કે હીરાવાની એક આંખ ગઈ છે અને બીજી જશે તો અમે એમની સેવા કરીશું પણ અગ્નિ સાક્ષીએ જે પ્રતિજ્ઞા આપી છે એને પાળીશું અને ફરીથી ક્યારે લગ્ન નહીં કરીએ એમ આ દાદા ભગવાનની આ કાળમાં એવો પરમ પુરુષ કે જે પુરુષના શરીરમાંથી વિષયના પરમાણુ હોય જે પુરુષનો શરીર ઉપર નો માલિકી ભાવ સર્વથા ઓગળી ગયેલો હોય અને પુરુષ વ્યવહારથી નવમું ગુણ સ્થાનક ઓળંગી દસમા ગુણ સ્થાનકે સ્થિર થયેલા હોય એવા પરમપરો દાદા ભગવાન અજોડ અક્રમ વિજ્ઞાનીને અમે કોટી કોટી પ્રણામ કરીએ છીએ આપની અમારા ઉપર એવી કૃપા વર્ષાવો આ શરીરમાંથી કશાય વિષયના પરમાણુઓ ખરી પડી અને આપની જેવી દશાની કિંચિત માત્ર ઝાંખી થાય એવી આપ અમારા ઉપર આવી જિજ્ઞાસા ધરાવનાર અનન્ય આજ્ઞા ધારક મહાત્મા ઉપર કૃપા કરો કૃપા કરો કૃપા કરો જય સચ્ચિદાનંદ